અને આગળ વાત કરીએ એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ પર છેલ્લા 21 વર્ષથી ચાલતા એક હતું શાસનનું અંત આવ્યું છે. ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશા પટેલ સમર્થિત વિકાસ પેનલે ખેડૂત અને વેપારી એમ બંને પર કબજો જમાવ્યું છે. નારણ અને લલ્લુના છેલ્લા 1986થી ચાલતા આવતા શાસન પર વિરામ મુકાયું હતું. વિકાસ પેનલના દિનેશ પટેલે વેપારી અને ખેડૂતે બંને જગ્યાએ જીત મેળવી હતી અને પોતે ધારાસભ્ય રહ્યા હતા તેવા સમયે પણ તેમણે માર્કેટ યાર્ડની ધૂરા પોતાના હાથમાં સંભાળી રાખી હતી. જ્યારે તેમનો સિતારો ચાંદ પર હતો ત્યારે પુત્ર ગૌરાંગને ઊંઝા યાર્ડના ચેરમેન બનાવીને પોતાનું શાસન જાળવી રાખ્યું હતું. ઊંઝા યાર્ડ પર ક્યારેય ન આથમનાર સૂરજ કહેવાતા નારણ લલ્લુ પટેલનું રાજ પત્તાના મહેલની માફક ધરાશાયી થયું છે. ઊંઝા માર્કેટ યાર્ડ પર 13 વર્ષ નારણ લલ્લુ અને 8 વર્ષ તેમના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન રહ્યા હતા, જ્યારે નારણ લલ્લુના સમર્થકોએ 11 વર્ષ સુધી આ યાર્ડ પર કબજો જમાવી રાખ્યો હતો અને આજે જે પરિણામો આવ્યા છે તેમાં તેઓની હાર થઈ છે અને ડોક્ટર આશા પટેલ સમર્થિત પેનલનો ભવ્ય વિજય થયો છે. ઊંઝા બજાર સમિતિનું મતદાન પ્રક્રિયા ગઈકાલે યોજાયેલ હતી, જેની મતગણતરી પણ આજે 9 વાગ્યાથી શરૂ કરેલ હતી. ખેડૂત વિભાગની મતગણતરી થોડા સમય પહેલાં સંપન્ન થઈ છે અને વેપારી મત વિભાગની મતગણતરી પણ હમણાં જ પૂરી થઈ છે, એટલે તમામ પરિણામો જાહેર કરવામાં આવે છે. ખેડૂત મત વિભાગમાં જાણો છો એમ કુલ 16 ઉમેદવારો મેદાનમાં હતા અને એની 8 સીટો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. એ પૈકી ચૂંટાયેલા ખેડૂત વિભાગના ઉમેદવારોના નામ નીચે મુજબ છે. રાવલ શિવપ્રસાદ શાંતિલાલ, પટેલ દિનેશકુમાર અમથાભાઈ, પટેલ અંબાલાલ જોઈતારામ, પટેલ રમેશભાઈ છગનભાઈ, પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ, પટેલ અમૃતભાઈ મૂળચંદદાસ, પટેલ જયંતિભાઈ શિવરામદાસ અને પટેલ સંજયકુમાર મફતલાલ, એમાં 8 ઉમેદવારો ખેડૂત વિભાગમાં ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વેપારી મત વિભાગમાં પણ 6 ઉમેદવારો મેદાનમાં હતા. એ પૈકીના સૌથી વધુ 4 જે મત મેળવે છે એ ઉમેદવારોના નામ પણ નીચે મુજબ છે. એમાં છે, પહેલા નંબરે છે પટેલ અરવિંદભાઈ સોમાભાઈ, બીજા નંબરે છે પટેલ નરેન્દ્રકુમાર કાંજીભાઈ, ત્રીજા નંબરે છે પટેલ વિષ્ણુભાઈ વિઠ્ઠલદાસ અને ચોથા નંબરે પટેલ ચંદુભાઈ ઈશ્વરલાલ. એમાં 4 ઉમેદવારો વેપારી મત વિભાગમાં પણ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. મતદારો પુનરાવર્તનની પણ પરિવર્તન ઈચ્છતા હતા અને એને હું સમજી ગઈ હતી. અહીંયા એ પ્રતિનિધિત્વ કરું છું, 10 વર્ષથી જ્યારે હું કામ કરું છું ત્યારે મને ખબર છે કે અહીંયા શું લોકોને અને વેપારીઓને પ્રોબ્લેમ્સ હતા, સમસ્યાઓ હતી અને સમસ્યાઓને અમે વાચા આપવા માટે લોકોને અમે રજૂઆત કરી. મતદારોએ અમારા પર વિશ્વાસ મૂક્યો, કારણ કે વિશ્વાસ પેનલનો મતદારોને અવિશ્વાસ થઈ ગયો હતો અને પરિણામે અમારી વાતો ઉપર એમને વિશ્વાસ મૂકી અને વિકાસના જ્યારે દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય, સૌનો સાથ અને સૌના વિકાસને મૂર્તિમંત કરવા આગળ વધી રહી હોય ત્યારે અમારા પર વિશ્વાસ મૂકીને અમારે પેનલને મતદારોએ જીત અપાવી છે. બહુ જ ખુશી છે, લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, મારી પેનલમાં વિશ્વાસ મૂક્યો છે એના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને જરૂર એમે મૂકેલા વિશ્વાસને અમે પરિપૂર્ણ કરીશું એની ખાતરી આપું છું. લોકોનો એટલો બધો ઉત્સાહ હતો કે મારી પેનલને પહેલેથી જ લોકોએ જીતાડેલી જ હતી, આ તો ખાલી પ્રોસેસ બાકી હતી એમ કહી શકાય. ખુશી તો બહુ સ્વાભાવિક વિષય છે, પણ જે લોકોની જે અપેક્ષા હતી, ખેડૂતોની જે અપેક્ષાઓ હતી, એ અપેક્ષાઓ એમને બધાને બળ આપ્યું છે અને સમગ્ર વિસ્તારના નાગરિકો, ઊંઝા શહેરના નાગરિકો અને ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતોએ અમારામાં જે વિકાસ માટેનો વિશ્વાસ મૂક્યો છે એ માટે અમે એમના ઋણી છીએ અને એમની અપેક્ષાઓ હંમેશા પૂરી કરવા તત્પર રહીશું.